નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખૂબ જ સારા સમાચાર છે જે તમને હવે આ વિડીયોમાં તમને જણાવીશું. જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ અને પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે મિત્રો. હવે મિત્રો, હાલ ચાલી રહેલી 9000 પોલીસ કોન્સ્ટેબલની ભરતી પૂરી થઈ, પ્રક્રિયા પૂરી થશે. મિત્રો, અમે આપણે થોડા જ સમય પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં ફાઇનલ લિસ્ટ પોલીસ કોન્સ્ટેબલનું કઈ તારીખે જાહેર થશે તે તમને જણાવવામાં આવ્યું છે. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને ફરીથી જાણવું હોય તે કોમેન્ટ કરીને જરૂર જણાવે, તેમને કોમેન્ટના માધ્યમથી જણાવીશું. અને મિત્રો, એ ખૂબ જ સારા સમાચાર આવી છે નવી ભરતી પોલીસ કોન્સ્ટેબલની. પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને મિત્રો એએસઆઈ અને પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરની પણ ભરતી નવી આવી છે, જે તમને આ વિડીયોમાં તમને જણાવવામાં આવશે. મિત્રો, આ વિડીયો સૌથી પહેલાં આપણી ચેનલ સરકારી અધિકારી બનો ચેનલ પર જણાવવામાં આવેલ છે, જેથી કરીને આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારી ગવર્મેન્ટ એક્ઝામના વિડીયો તમને ફટાફટ પહેલાંથી જે નવા ન્યૂઝ આવે તે તમને ઝડપથી નોટિફિકેશનના માધ્યમથી તમને નવા મળી રહે. હવે મિત્રો, જણાવીશું કે વર્ષના અંત સુધી, એટલે મિત્રો ડિસેમ્બર સુધી, આપણે પહેલાં પણ કહ્યું હતું નવેમ્બર ડિસેમ્બરમાં પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવી જશે અને નવી ભરતી વર્ષના અંત સુધીમાં જાહેર થશે. મિત્રો, ન્યૂઝના માધ્યમથી આ ન્યૂઝ પેપરનું કટિંગ છે. વર્ષના અંત સુધીમાં 7300 પોલીસ કોન્સ્ટેબલ, મિત્રો 7300 જેટલી પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી. અને મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા પીએસઆઈ, જે 2017 પછી આવી જ નથી, તો 441 પીએસઆઈની જગ્યા ભરાશે. અને મિત્રો, છેલ્લા 5 વર્ષમાં 50,000 જેટલી પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળી શકશે તમને, જે તમને પોલીસ કોન્સ્ટેબલના જે તમને પોલીસ ખાતા વિભાગની તરફથી જણાવવામાં આવેલ છે. છેલ્લા 5 વર્ષમાં 50,000ને પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળશે. 50,000 પોલીસ જેટલાને કોન્સ્ટેબલની નોકરીની મિત્રો વેકેન્સી બહાર નીકળવામાં આવશે. તો મિત્રો, હાલ ચાલી રહેલી ભરતી 9000 પોલીસ કોન્સ્ટેબલની ભરતી પૂરી થવાની પ્રક્રિયા શરૂ થશે. જેવી આ નવી ચાલી રહેલી 2018માં આવેલી અને જેનું 6 જાન્યુઆરીના દિવસે 2 વખત પોસ્ટપોન થયા પછી જે પેપર લેવામાં આવ્યું તે પરીક્ષા પૂર્ણ થશે, જે તેવી ડાયરેક્ટ જ મિત્રો 7300 પોલીસ કોન્સ્ટેબલની ભરતી બહાર આવશે. હવે મિત્રો, કેટલીક નવા અગત્યના જે પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓના મનમાં ઉત્પન્ન થાય છે કે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ, જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટની તારીખ જણાવો. તો મિત્રો, જણાવ્યું છે કે નવેમ્બરની અંદર પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે, તારીખ પણ જાણવા મળે તેવી સંભાવના છે મિત્રો. તો મિત્રો, દરેક ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે, જેથી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું રહેશે કે મિત્રો 15 નવેમ્બરની આસપાસ, મિત્રો કોઈ ડેટ ફિક્સ નથી પરંતુ 15 નવેમ્બરની આસપાસ મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ જાહેર થાય તેવી સંભાવના છે. અને મિત્રો, બિન સચિવાલય ક્લાર્કના કોલ લેટર મિત્રો કાલથી શરૂ થઈ ગયા છે. કાલથી કોલ લેટર શરૂ નીકળશે મિત્રો. એટલે મિત્રો, આવતીકાલે, એટલે મિત્રો 16 તારીખથી પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટર ડાઉનલોડ કરી, બિન સચિવાલય ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. જે મિત્રો બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામની તારીખ રદ કરવામાં આવી હતી તે નવી તારીખ 17/11/2019 દિવસે જાહેર કરવામાં આવી છે, જે દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ખૂબ જ અગત્યની જાણ લેવાની રહેશે. મિત્રો, 3 ખૂબ જ સારા સમાચાર છે. વિડીયોને લાઈક તો તમારે કરવું જ પડશે, કારણ કે એક સાથે ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન જે ઉત્પન્ન થઈ રહ્યા હતા તે એક સાથે 3 જવાબના તમને જે કોમેન્ટ કરી હતી, તમારી કોમેન્ટનો જવાબ આપવામાં આવ્યો છે. જેમાં સૌથી અગત્યનું આપણે રેટિંગ આપીએ તો પોલીસ કોન્સ્ટેબલના રિઝલ્ટ વિશે ખૂબ જ કોમેન્ટ આવી હતી. ત્યાર પછી નવી પોલીસ કોન્સ્ટેબલની ભરતી વિશે આવી હતી અને બિન સચિવાલય ક્લાર્કના કોલ લેટર વિશે આવી હતી. હવે મિત્રો, એક ખાસ વાત છે કે 2018 સુધીમાં જે ભરતી લેવાય તેમાં બાર પાસવાળા વિદ્યાર્થી મિત્રોને તક મળી છે, પણ 2019ની ભરતીમાં મિત્રો 12 પાસ સુધીના વિદ્યાર્થીઓ મિત્રોને તક મળી છે. પરંતુ મિત્રો 2020ની અંદર કહી શકાય તેમ છે નહીં, પણ હજુ સુધી એવી આપણે આશા રાખીએ કે 12 પાસવાળા વિદ્યાર્થી મિત્રો પણ મળી શકે તેમને જોબ. પરંતુ મિત્રો, હવે તમે કોઈ ગ્રેજ્યુએશન ના કર્યું હોય તો મિત્રો એક્સટર્નલમાં ગ્રેજ્યુએશન ચાલુ કરી દો, અથવા રેગ્યુલર તમારે ટાઈમ મળે તો રેગ્યુલરમાં પણ ગ્રેજ્યુએશન શરૂ કરી દો. હવે મિત્રો, ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે સર પોલીસ કોન્સ્ટેબલ
બિન સચિવાલય ક્લાર્ક અને નવી પોલીસ કોન્સ્ટેબલ ભરતી સિવાય મારે પણ એક તલાટીની એક્ઝામ આપી હતી, તેની એક્ઝામ ડેટ જણાવો, તે કયા મહિનામાં લેવામાં આવશે, ફોરેસ્ટની એક્ઝામ ડેટ જણાવો, 2-3 વખત તારીખ રદ કરવામાં આવી છે, એની તૈયારી અમારી પેન્ડિંગમાં પડી છે. તો મિત્રો તેના વિશે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું. અને મિત્રો થોડા સમયમાં બિન નાયબ ચીફનેસ વિસ્તરણ અધિકારી અને મિત્રો ડીવાયએસઓની એક્ઝામ જાહેર થવા એક્ઝામ ડેટ જાહેર થશે. ડીવાયએસઓની ડેટ જાહેર થઈ ગયેલી છે, પરંતુ મિત્રો તેના આપણે તેના વિશે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું. હવે મિત્રો આ વિડીયો જે વિદ્યાર્થી મિત્રોએ લાઇક ન કર્યો હોય તે જરૂર લાઇક કરી દેજો, અને ત્યારબાદ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તમે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવી એક ખૂબ જ અગત્યના સૌથી પહેલાં સૌથી ઝડપી મિત્રો તમને ન્યૂઝ સૌથી સારામાં સારા ન્યૂઝ તમને જાણવા મળશે આ ચેનલના માધ્યમથી. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ, સખત મહેનત ચાલુ રાખજો. અને મિત્રો ચેનલ સાથે સંકળાયેલા રહેજો. કોઈ પણ પ્રશ્ન કોમેન્ટના માધ્યમથી તમે જણાવશો તો આવી રીતે 3-4 જે એક સાથે વિડીયો તમને બનાવીને તમને જણાવવામાં આવશે. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ. અને 12 પાસવાળા વિદ્યાર્થી મિત્રોની જીત થઈ છે બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામમાં. જય ભારત.